નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધબરાટી બોલાવી હતી, ત્યારે લુણાવાડામાં 5, વીરપુર અને કડાણામાં 1.5, ખાનપુર 2.5, સંતરામપુરા 2.5, બાલાસિનોરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ સાંજ સુધી નોંધાયો હતો. ત્યારે લુણાવાડામાં કેટલી જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા તો લુણાવાડા તાલુકાના હિંદોલિયા ગામમાં ડુબક પુલ પર પાણી ફરી વળ્યા હતા. હિંદોલિયા નવી વસાહતના લોકોને ડેરી અને શાળામાં અવર જવરનો રસ્તામાં ઢુકડી કોતર આવેલ છે. કોતર પરના પુલ પર પાણી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિંદોલિયા નવી વસાહતમાં 150થી વધુ ઘરની વસ્તી છે, ત્યારે આ નવી વસાહતના લોકોને ડેરીમાં અને શાળામાં બાળકોને હિંદોલિયા ગામમાં જવું પડતું હોય છે. જ્યારે પણ વરસાદ આવે છે તો ઢુકડી કોતર પર પાણી આવી જાય છે, ત્યારે નવી વસાહતના લોકોને અવર જવર માટે રસ્તો બંધ થાય છે તો લોકોને 20 કિલોમીટર ફરીને જવું પડે છે. કેટલીક વખત તો ડેરીમાં દૂધ ભરવા પણ જઈ શકતા નથી અને દૂધ પણ બગડે છે. સરપંચ અને ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પુલ ના બનતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે લોકો પણ રાહ જોઈને બેઠા છે કે આ પુલ ક્યારે બનશે. હિંદોલિયા મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકાના હિંદોલિયા ગામ એક છીવાડાનું ગામ છે. એ ગામની અંદર અમારું ગામ બે ભાગમાં વહેંચાયું છે. વચ્ચે એક ઢુકડી કોતર નામનું કોતર આવે છે, એની ઉપર જૂના જમાનાનું એક નાળું નાખેલું છે. એ નોર્મલ સામાન્ય વરસાદથી પણ ડૂબી જાય છે. એની આગળ લગભગ 200 થી 250 ઘરની વસ્તી અમારી હિંદોલિયાની છે અને અમારો ગરીબ પ્રજા પશુપાલન પર નભતી હોય છે. અમને લગભગ અઠવાડિયું 10 દિવસ સુધી આ બુટ ડૂબણ રહે એ લોકોને દૂધ આપવા માટે 20 થી 25 કિલોમીટર ફરીને મલેકપુર થઈને વાયા કરીને આવવું પડે છે અને છોકરાની સ્કૂલોમાં શિક્ષણ બગડે છે. માટે આ સત્વરે આ નાળાનું કામ થાય અને ઉંચોટી બને એવી મારી અધિકારી સાહેબોને અને બધાને રજૂઆત છે. મેં વારંવાર રજૂઆત કરવા છતાં એવું કહેવામાં આવે છે થઈ જશે પણ અત્યાર સુધી કોઈ એનો નિર્ણય થયો નથી. માટે સત્વરે આ કાર્ય થાય એ બદલ મારા અધિકારીઓને હું નમસ્કાર કરું છું અને હાથ ધોળીને વિનંતી કરું છું કે હું આ મારા હિંદોલિયા ગામનો જે ડીપ છે એ ખરેખર નાળું તોડી અને ઊંચોટી બને તો આ જાહેર જનતાને ઘણો બધો લાભ મળે એમ છે. કેટલા ગામના લોકો અહીંથી જાય છે? અહીંથી 15 થી 20, 30 ગામોના લોકો અવરજવર. મેઇન રસ્તો આ છે મલેકપુર થઈને. મલેકપુર જવા માટે શોર્ટ રસ્તો પડે છે. મલેકપુર જવા માટે ખાલી 4 કિલોમીટર છે અને આમ રાઉન્ડ ફરીને જાય તો 25 કિલોમીટર થાય. અને આ લોકોને આ અવર જવર તો ઠીક, પણ આ પાણી આવી ગયા પછી નોર્મલ વરસાદથી તો અહીંયા લોકોને અવર જવરની મુશ્કેલી પડે છે અને જીવના જોખમી. અહીંયા વારંવાર મારા ગામના પશુઓ બી તણાઈ ગયેલા છે. તો સુધી અમે વારંવાર ઓફિસમાં બી કમ્પ્લેન કરેલી છે. જિલ્લા કલેક્ટર સાહેબ સ્વાગતમાં પણ હું ગયેલો છું અને સાહેબે પણ એવી મને બોલ દેલા કે સરપંચ તમારું કાર્ય થઈ જશે, પણ અત્યાર સુધી એનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ કાર્ય થાય એ બદલ હું આપ સાહેબને નિમ્ર વિનંતી કરું. શું નામ આપનું? માછી રામાભાઈ ધોળાભાઈ. મહીસાગર જિલ્લાનો લુણાવાડા તાલુકાનો હિંદોલિયા એ મહીસાગર કિનારાના કોઠા ઉપર છેવાડાનું ગામ આવેલું છે. તદુપરાંત રામપર પાદડીથી જે નદીના સામા કિનારા સુધીના જવાનું અવર જવરના કમસે કમ 50 થી 60 ગામડાઓ આવેલા છે. સદર ગામડાઓના રોજનું અવર જવર માટેનો આ રસ્તો છે. ચોમાસાની અંદર ન જેવો સાધારણ વરસાદ પડે તો પણ જે અમારું જે કોતર છે એ કોતરની અંદર પાણી ફરી વળે છે. જે પાણી અવર જવર માટે બિલકુલ બંધ થઈ જાય છે. વાહન તો બાજુ પર હોય પણ વ્યક્તિ જઈ શકતી નથી. આવી બધી મુસીબતો હોવા છતાં સરકાર અમારા માટે કંઈ ધ્યાન દેતી નહીં. તદુપરાંત હિંદોલિયા જે ગામ છે એ છેવાડાનું ગામ છે. એક બાજુ નદી છે, એક બાજુ કોતર છે. બંને બાજુ બંધ થવા છતાં અમારો નીકળવાનો રસ્તો મેઇન આ છે અને એ રસ્તા ઉપરથી અમને અવર જવર માટે આ પ્રોબ્લેમ થાય છે કે જેથી કરીને અમારું હિંદોલિયા ગામ એ બે ભાગની અંદર વેચાયેલું છે. સદર ગામની અંદર કમસે કમ 400 થી 450 ઘરની વસ્તી છે. એની અંદર 250 ઘર જે અમારા કોતરની સામે કિનારે છે અને જે અમારો ઘરો છે એ લોકોનો અવર જવર તો બાજુ પર છે. અમારો જે ખેતીનો જે વ્યવસાય છે એ વ્યવસાય એ અમારા જે મૂળ ગામ હિંડોલિયા ગામની અંદર છે અને સદર લોકોને ચોમાસાની અંદર ખેતી માટે તો શું કે બીજા કોઈ બીજું સામાન્ય કામ માટે બી આવવા માટે રસ્તો બંધ થઈ જાય છે, જેથી કરીને અમારું જે જીવન ધોરણ છે અટકી પડે છે. તદુપરાંત ડેરી
અત્યારે પણ શાળાના બાળકો એ હિંદુલિયા ગામની સ્કૂલની અંદર ભણવામાં છે. ડેરી બી અમારા ગામની અંદર છે, જે સદર જે 200-250 ઘરની વસ્તીવાળાના દૂધ તેમજ બાળકોનું શિક્ષણ એ અટકી પડે છે. જેથી કરીને અમારા માટે કંઈક સરકારશ્રી ધ્યાન દે અને અમારી આ વાત આજે આજની નહીં પણ વારંવાર રજૂઆત હોવા છતાં અત્યાર સુધી અમારા માટે કોઈ લક્ષ્ય દીધું નથી. સદર વસ્તુ માટે યુદ્ધના ધોરણે અમારા માટે કંઈ ઉપાય થાય એ બહુ આનંદની વાત છે. શું નામ કાકા આપનું? અકમાભાઈ મોતીભાઈ બારિયા. અમારું ગામ લુણાવાડા તાલુકાથી સેવાડે ગામ આવેલું છે અને બીજો કોઈ અવર જવર માટે રસ્તો નથી, બરાબર. અને હિન્દુલિયા ગામ બે ભાગમાં વહેંચાયેલું છે, હિન્દુલિયા ગામ અને નવી વસાહત. 70% વસ્તી ગામમાં છે અને 30-40% વસ્તી નવી વસાહતમાં છે. કોઈ છોકરાઓને આવવા જવા માટે, દૂધના ગ્રાહકોને આવવા જવા માટે ઘણી મુશ્કેલી પણ છે. અને અમારે કીધું છે ડુબાણ છે, ડુબાણ. હવે અમે લેખિત ઓર મૌખિક ઘણી રજૂઆતો કરી છતાં અત્યાર સુધી એના માટે કોઈ અધિકારીઓ કે કોઈ એના સામું જોતા નથી અને પ્રયત્નો કરતા જ નથી. એટલે માતા સાહેબ આપને હું કહું છું કે સત્વરે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ અમારું સત્વરે ચાલુ કરવું અને રૂબરૂ જાતે નિરીક્ષણ કરો કે કેવું પૂજ્યું છે અને કેટલું પાણી. અત્યારે નોર્મલ વરસાદ આવ્યો છતાં ડીઝલ બરોબર પાણી છે અત્યારે, બરાબર. તો છોકરાઓને મુશ્કેલી પડે છે, દૂધના અવર જવર માટે ગ્રાહકોને મુશ્કેલી પડે છે. એટલે સાહેબ આ તાત્કાલિક આનો નિર્ણય તૈયારી બને છે અને 21-22માં અમે અરજીઓ કરી છે અને બધું લેખિત મૌખિક, છતાં અત્યાર સુધી અમને કોઈ જવાબ મળતો નથી. એટલે આપને કહું છું કે હવે ગમે તે દયા કરો, બરાબર. દયા કરીને આ છોકરા માટે છે, દૂધના ગ્રાહકો માટે છે, તાત્કાલિક એનો કંઈક નિર્ણય લઈ અને અમને થોડુંક દુબાણ પૂરું થાય તો ઊંચો થાય એ રીતે પ્રયત્ન કરો તો અમારા માટે સારું છે, બરાબર. હવે બીજું તો કંઈ કહેવા માગતો નથી અને કદાચ જરૂર હશે તો અમે રૂબરૂ મુલાકાત કરીશું, બરાબર, અને આપને રજૂઆત કરીશું. ઓકે, એટલે સત્વરે તાત્કાલિક આનો નિકાલ અમને મળવો જોઈએ. હવે શું નામ કાકા આપનું? મારું નામ જાદવ ફતેસિંહ માવસિંહ, જયપુર સરપંચ હિંદુલિયા.